Hello, Dear Timothy Tobin. Hey, how are you? Good morning. Dear Timitro, good morning. ચાલો ધોરણ 12ની અંદર પ્રકરણ 8 માનવ સ્વાસ્થ્ય અને રોગોમાં આપણે NCERTનો કોર્સ બધો આપણે પ્રકરણનો જે હતો એ આખું પ્રકરણ પૂરું કર્યું. હવે એક પ્રકરણની અંદર જરૂર વધારાનું કંઈ હોય તો નીટની બાબત જોઈએ. તો જે જોઈએ તો ખરું જ, પણ વધારાનું આપણે હવે જોઈશું. હવે ચાલો આ પ્રકરણની અંદર ચેપી રોગ કોને કહેવાય અને બિનચેપી રોગ કોને કહેવાય આવે છે. તો સંપર્કમાં આવવાથી જે રોગ ચેપી રોગ સહેલાથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય તો આ રોગ વિવિધ પ્રકારના રોગકારકો દ્વારા થાય છે. કાં તો વાયરસથી, બેક્ટેરિયા, ફૂગ, રજીવો, કૃમિઓ, તો આ બધા ચેપી રોગ હોય છે. તો બિનચેપી રોગ તો આ રોગ જે વ્યક્તિમાં વિકસે છે તેઓ પૂરતો મર્યાદિત હોય, વ્યક્તિમાં જ રહે. પછી એને કોઈ મચ્છર કરડે તો કોઈ રોગકારક કરડે, પછી આપણને અહીં કરડે તો આપણને રોગ થાય નહીં. હા, તો આપણે કહીશું આ કેવો રોગ કહેવાય? તો સંસ આપણે કહીશું ચેપી ના કહેવાય, બિનચેપી રોગ. અને ચેપી રોગ એટલે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય. એ ફેલાય કેવી રીતના? તો અડવાથી ફેલાય, અથવા તો કોઈ વાહક હોય વચ્ચે, આપણામાંથી જંતુ લઈ અને બીજામાં લઈ જાય. એવા વાહકો છે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, કૃમિઓ, આ બધા રોગો કરે. તો બિનચેપી ચેપી ચેપી રોગો જે કહીશું, હા, ચેપી રોગો એમાં કેટલાક કેવા છે? સંસર્ગજન્ય, સંસર્ગ રહે એના સંપર્કમાં આવવાથી, એને અડવાથી. અને બીજા છે બિનસંસર્ગજન્ય, એમાં સંસર્ગજન્ય જે કહીશું ઓરી, અસબડા, ઇન્ફ્લુએન્ઝા, રક્તપિત, ધાધર, શીતળા, આ રોગો બધા કેવા કહે? સંપર્કમાં આવવાથી થતા રોગો. જે મેં આ આપણે પ્રકરણ શરૂ કર્યું ને તો તે વખતે આ બધું મેં એક કોઠો લખાયો હતો. કહ્યું તો રોગના બે ભાગ પડે છે, ચેપી અને બિનચેપી. હવે કોઠો લખાયો હતો પણ યાદ કરો, રોગો માનવની અંદર કયા રોગો? તો ચેપી, બિનચેપી. ચેપીની અંદર પણ આપણે બે ભાગ કયા? બે ભાગ તો સંસર્ગજન્ય, સંસર્ગજન્ય સંપર્કમાં આવવા, સંસર્ગ એટલે એકબીજાને અડવા, અને બિનસંસર્ગજન્ય સંસર્ગ. ચલો બંધ કરો. બિનસંસર્ગજન્ય, એમાં સંસર્ગજન્ય એટલે સંપર્કમાં આવવા છે. ચાલો તો આપણે કહીશું આવા રોગો ઓરી, અસબડા, ઓરી અસબડા, પછી ઇન્ફ્લુએન્ઝા, ઇન્ફ્લુએન્ઝા, રક્તપિત, ધાધર, શીતળા, બધા રોગો અડવાથી થતા હોય, એકબીજાના સંપર્કમાં આવવાથી થતા હોય. ચેપી ખરો, ચેપી એટલે કેવો રોગ કહીશું? તો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય, એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય, એને આપણે કહીશું ચેપી. ઓકે, ના ફેલાય તો અડવાથી એ ફેલાય, અને અડવાથી ના પણ ફેલાય. અડવાથી ના ફેલાય તો વાહકો આવે, પછી વાહકો રહી અને આ કામ કરે, ચેપી કહીશું. અને બિનચેપી તો એ વ્યક્તિ પૂરતો મર્યાદિત હોય, જેને રોગ થયો છે ત્યાંથી બીજી વ્યક્તિને થાય નહીં. એ વ્યક્તિ વ્યક્તિ પૂરતો મર્યાદિત, પૂરતો મર્યાદિત.
કલ્યાણ જોવા મળે. એ જેને થયો છે તેને જ રોગ, પછી એનાથી બીજી વ્યક્તિને અડો ના અડો તો પણ એ રોગ થાય નહીં, બિનચિત કહેવાય. તો આવો બે રોગ, એમાં બિનસંસર્ગજન્ય રોગ કયા કહ્યું? તો વાહક દ્વારા ફેલાતા રોગ. આ એટલે કયા કહેશું? વાહક, વાહક દ્વારા ફેલાય તો એ કહીશું બિનસંસર્ગજન્ય. તો એમાં આપણે કહીશું પ્લેગ, એઇડ્સ, મેલેરિયા. હા, પ્લેગ ને બધા જો પ્લેગ, મેલેરિયા, મેલેરિયા. હા, પછી આપણે કહીશું એઇડ્સ. બધા લોકો છે ને એઇડ્સ નથી, પણ એચઆઈવી વાયરસ છે. તો મેલેરિયા, હિપેટાઇટિસ, હિપેટાઇટિસ એચ વાયરસ, હિપેટાઇટિસ વાયરસ. એચ એ વાયરસ ને એચ એ બી વાયરસ, આવા વાયરસ છે ને, એચ એ વન, એચ એ ટુ, આ બધા વાહકો દ્વારા ફેલાય. તો તે બધા કોઈ સંપર્કમાં નહીં, પણ વાહક એક વ્યક્તિને બીજી વ્યક્તિ કરે એ રોગ. હા, સંસર્ગજન્ય એટલે અડવાથી. તો આજનો કોઠો બિનસંપર્ક, બિનચેપી રોગો કયા કહે છે? બિનચેપી, જે વ્યક્તિ પોતા મર્યા દીધો હોય, જે આપણે કહીશું કયા રોગો? તો કોઈ વસ્તુ ખાવા ન મળી અંદર રોગ થાય તે ત્રુટિજન્ય રોગ, ત્રુટિજન્ય રોગ, ત્રુટિજન્ય. કોઈ વસ્તુ ખા, પ્રોટીન પૂરતું પ્રમાણમાં ના મળે જે રોગ થાય તે ઉણપથી, જેને કહીશું અમુક વિટામિન સીની ઉણપથી આ રોગ, વિટામિન એ ના મળે તો જે રોગ થાય તે આપણે કહીશું ત્રુટિજન્ય રોગો બધા. એ ત્રુટિજન્ય રોગ બધા, પછી માનસિક રોગ, આપણે કોઈ બીજો કહી કહીશું માનસિક, કોઈ પણ મગજનો રોગ. આપણે એકને થયો એટલે બીજાને થાય એવું નહીં, એકને વિચારવાનું થઈ ગયું અથવા એકનું મગજ ગોળું થઈ ગયું તો એને અડવાથી પહેલાંનું મગજ ગોળું થઈ જાય એવું નહીં. એટલે આપણે શું કહીશું કે એક માનસિક રોગો પણ એવા છે કે જે બિનચેપી કહેવાય. પછી એલર્જી, જેને કોઈ ધૂળની એલર્જી હોય, મને ધૂળની એલર્જી હોય તો પછી મને જ્યારે એને પણ ધૂળની એલર્જી ના થાય, બિનચેપી રોગ કહીશું, ચેપથી નથી થતો. પછી વ્યસનના રોગો, વ્યસનના કારણે કેન્સર, કેન્સર થયું હોય, વ્યસન કરતા હોય બીડી તમારો ખાતાનું કેન્સર થયું, તો જેને કેન્સર થયું એને તમે અડો તો એને કેન્સર થાય એવું ના હોય, બિનચેપી રોગ છે. વ્યસનના કારણે થતા રોગો, પછી અંતઃસ્ત્રાવના રોગો, કેટલાકની અંદર અંતઃસ્ત્રાવ વધઘટ, અંતઃસ્ત્રાવના રોગો એટલે જે ટાઈપનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવો જોઈએ એ ટાઈપનો પૂરતો ઉત્પન્ન ના થાય તો, અને હાવ ના થાય તો એની અંદર એ લક્ષણ આવે નહીં અને એના કારણે રોગ કહેવાય. હા, ટેસ્ટોસ્ટેરોન, પુરુષ છે ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન ના થાય તો એના શરીરના સપાટી પર પુરુષના જે લક્ષણો આવવા જોઈએ, લક્ષણો આવે નહીં તો એક પ્રકારનો વ્યંધ બને. એવું કહેવાય વ્યંધ, નપુંસક. અને આવા કેટલાય અંતઃસ્ત્રાવના કારણે, થાઇરોઇડના કારણે થાઇરોક્ષણ ઉત્પન્ન થાય, મગમાં વધુ ઉત્પન્ન થઈ જતો હોય કે એમાં ઓછો ઉત્પન્ન થાય, એના કારણે કેટલાક રોગો જોવા મળે. એડ્રીનલ ગ્રંથિમાંથી એડીએચ ઉત્પન્ન થાય, અને એડીએચ ઉત્પન્ન થાય છે, વધુ ઉત્પન્ન થાય તો પાણીનું વધુ શોષણ થાય, જેના કારણે પાણીનો ત્યાગ ઓછો થાય. હા, પછી ગ્લુકોઝ પણ નીકળી જાય, આહાર પણ નીકળી જાય. આ બધા કેટલાય રોગો છે કે જે અંતઃસ્ત્રાવને, અંતઃસ્ત્રાવની ઉણપથી કે તો વધુ પડતા સ્ત્રાવથી થતા રોગો કહીશું. હા, તો આ બધા બિનચેપી રોગો છે. કોઈ એક વ્યક્તિને થયો હોય તો બીજી વ્યક્તિને થાય જેવું નહીં. તો આ બધા જે રોગો કીધા એમાં એક્યુટ રોગ કોને કહીશું? એમાં કહી દઉં છું એક્યુટ, એક્યુટ રોગ કોને કહીશું? તો તેની અસર એકાએક અને ઝડપથી થાય. એની અસર શું હોય? રોગની અસર એકાએક, એકાએક અને ઝડપથી થાય. જે કંઈ રોગ છે રોગની અસર એકાએક અને
બહુ ઝડપથી થાય, શરીરમાં થોડો સમય રહે, કેવું કહીશું તો આ થોડો સમય રહે, એ અસર થોડો સમય રહે, એકદમ અસર થઈ અને પછી થોડો સમય રહે, ઝડપથી થાય, એકાએક થાય અને થોડો ટકે અને પછી નીકળી જાય. હે, આથી લાંબા ગાળાની અસર થતી નથી, એમાં લાંબા ગાળાની અસર નહીં, થોડો સમય રહે, લાંબા ગાળાની અસર નહીં, લાંબા ગાળાની અસર નહીં. તે રોગને આપણે કહીશું એક્યુટ રોગ, એ રોગને શું કહીશું એક્યુટ રોગ, અચાનક થઈ ગયેલો રોગ, એમ સર્દી ઉદાહરણ તરીકે સર્દી થઈ જાય, ચાર પાંચ દિવસ રહે, થઈ જાય એટલે ઝડપથી થઈ જાય, એકાએક થઈ ગઈ, ચાર પાંચ દિવસ રહે, લોકો સમય ટકે નહીં, ઘર ન કરે, આપણા શરીરની અંદર એ રોગ ટકે નહીં, એટલે ઘર કરે નહીં અને પછી નીકળી જાય, બંધ થઈ જાય. તો આવા રોગો એ આપણે કહીશું એક્યુટ રોગ, ખોસી, કોલેરા, પછી ટાઈફોઇડ, મેલેરિયા, કોલેરા, મેલેરિયા, આ બધા રોગો કયા કહેવાય એક્યુટ રોગ. આ ધ્યાન રાખજો, એક્યુટ રોગ જે પૈકી કયો એક્યુટ રોગ છે, તો ઝડપથી થઈ જાય, લોકો ટકે નહીં અને થોડો સમય રહે, તો એ રોગનું કહીશું એક્યુટ રોગ. ચલો બીજા એક રોગ કયા કહીશું, તો એવા રોગો કે જેને કહીશું પાનિક રોગ, પાનિક રોગ, ઝેરી જેને કહીશું, તે લાંબો સમય ટકે, લાંબા ગાળાનો રોગ કહીશું, આ લાંબો સમય ટકે, એમ લખીએ લાંબા સમય, શરીરમાં લાંબો સમય ટકે એટલે ઘર કરે, તેની અસર ગંભીર, અસર પણ કેવી કહીશું, અસર ગંભીર, શરીરની અંદર ગંભીર અસર લાંબા ગાળાની હોય, કહ્યું તો ઉદાહરણ તરીકે કયા કહીશું, ઉદાહરણ તરીકે ડાયાબિટીસ, લાંબા ગાળાની અસર થતો રોગ કહીશું, કેન્સર, અચાનક થઈ જાય એવું નહીં, એક્યુટ રોગ ના કહેવાય કેન્સર, કેન્સર એ ક્રોનિક કહેવાય. આર્થ્રોઇટિસ, આર્થ્રાઇટિસ એટલે ચહેરાના દુખાવા, દુખાવામાં જે પકડી જવા, દુખાવા થવા, એ જે રોગ કહેવાય એ, પછી ટીબી, પછી હાડકાના, હાડકાના રોગ, હાડકાના જે સ્વયં સંચાલિત છે તે રોગ, સ્વયં નિયંત્રિત, સ્વ પ્રતિકારકતા રોગ બધા, તો એ રોગો એટલે સ્વ પ્રતિકારક રોગ, જેને કહે સ્વ પ્રતિકારક રોગો બધા, એ જાતે જે થઈ થતા હોય. ચલો પ્રોટોજુવાથી થતા રોગો, પ્રોટોજુવા એટલે પ્રજીવથી થતા રોગો, તો પ્રજીવથી થતા રોગો કયા, તો એ પણ આપણે કહેવા કહે, પ્રજીવથી થતા રોગો, પ્રજીવથી થતા રોગો કયા, એટલે અમીબાથી થતો રોગ કે આપણે કહીશું, પછી મેલેરિયા એટલે પ્લાઝ્મોડિયમથી થતો રોગ, કાલા આધાર, મેલેરિયા, પછી સ્લીપિંગ સિકનેસ, ઊંઘ આવે, એવા એવા પ્રજીવ લાગી જાય કે જેના કારણે ઊંઘ આવે, પછી અમી બીઓસિસ, અમીબાથી થતો રોગ, અમી બીઓસિસ, પછી ટ્રિપેનોઝોમા જે પ્રજીવ કહેવાય, કહ્યો તો એનાથી થતો રોગ, ટ્રાઇપેનોજિનેસિસ, આવા બધા રોગો છે બધા, આ બધા રોગો આપણે આનાથી લખીશું, કયો લખવાની જરૂર છે, તો લખીએ આપણે કાલા આધાર, સ્લીપિંગ સિકનેસ,
નિંદ્રા, થયો નિંદ્રા રોગ, જેને કહે સ્લીપિંગ સિકનેસ, સ્લીપિંગ ઊંઘનાર, અનિંદ્રાનો રોગ, અનિંદ્રા અનિંદ્રાનો રોગ, અનિંદ્રાનો રોગ એ બધા રોગો. પછી અમીબિયોસિસ, અમીબાથી થતો રોગ, અમીબિયોસિસ, બિયોસિસ, અમીબિયોસિસ, આ બધા રોગો પ્રજીથી થતા રોગો છે. ચલો બેક્ટેરિયા થતા રોગ, બેક્ટેરિયા થતા રોગો તમે જુઓ તો ટાઈફોઈડ બેક્ટેરિયા થાય, ટાઈફોઈડ, પછી ડિપ્થેરિયા, એટલા બેક્ટેરિયાથી તમે જુઓ આ રોગ જોયો તો આપણે. પછી આવા રોગો તમે જુઓ બેક્ટેરિયા થતા અન્ય રોગોમાં ડિપ્થેરિયા આપણે લખ્યો હતો. પછી ટિટેનસ, 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 કોલેરા, ટીબી, બધા રોગો છે, કોલેરા, ટીબી, બધા બેક્ટેરિયા થતા રોગો છે. પછી ન્યુમોનિયા, એન્થ્રેક્સ, બધા રોગો આપણે કહીશું બેક્ટેરિયા થતા રોગો. ચલો વાયરસ છે થતા રોગ, વાયરસથી થતા રોગો કયા, તો વાયરસથી થતા રોગો પણ ભણ્યા છીએ આપણે. એઇડ્સનો રોગ, પછી તમે જો ઓરી અછબડા અડકવાનો રોગ, ઓરી અછબડા અડકવા, બધા વાયરસથી થતા રોગ, અડકવાનો રોગ. પછી મમ્સ, એને કહીશું મમ્સ, કયો રોગ, મમ્સ, એટલે આપણે કહીશું ગાલ ઉપર થતું લાપોઠિયું, આપણે ગાલ પચોલિયું, લાપોઠિયું જે કહીએ ને, લાપોઠિયું અથવા ગાલ પચોલિયું, ગાલ પચોલિયું, તો એ ગાલ પચોલિયું. હા, પછી પોલિયો, પોલિયો, પછી ઇન્ફ્લુએન્ઝા, શરદી, શરદી એક વાયરસ છે તો રોગ કહીશું, રિનો વાયરસ, શરદી એટલે કયો કહીશું, રિનો વાયરસ. આજે અમારા કોરોના વાયરસ છે ને એનો ભય જ છે, પણ આ સારો છે. શરદી કરતો રોગ જે કહીશું રિનો વાયરસ જ છે, અને એ સારો મારી નથી નાખતો, પાંચ દાડા રહે ગયા, પણ પાંચ દાડા નાખમાં પાણી પડે, શીંકો આવે, બધું થાય, પછી નીકળી જાય, દવા લઈએ કે ના લઈએ, ત્યારે એનો ભય છે. રિનો વાયરસ કયો, કોરોના વાયરસ, એનો ભય જ છે. એ પણ આવે છે પણ ટકે છે, ફેફસાને નુકસાન કરે, એટેક કયો કરે છે, તો ફેફસાનો, અને ફેફસામાં પણ કયો, તો વાયુ કોષ્ઠો ઉપર. અને બીજો એક એટેક કરે છે, આ જે કોરોના વાયરસ છે ને, કોરોના વાયરસ બીજો કયો એટેક કરે છે, તો હૃદય જે કહેવાય, અને હૃદયની અંદર જે ધબકારાનું નિયમન કરતા જે સેન્ટર છે ને, હા, જો બીપીનું નિયંત્રણ કરવા માટેના સેન્ટરો, ધબકારા અને બીપીનું નિયંત્રણ કરવાના સેન્ટરો, તો તેના ઉપર એટેક કરે છે, એ બેના ઉપર સીધી જ અસર કરે છે. એટલા માટે કોરોના વાયરસ જેને બીપી હોય ને એને જલ્દી અસર થતી હોય, જેને ફેફસાનો જરા તાકાત ના હોય, ન્યુમોનિયા જેવું હોય તો એને તરત અસર થાય છે, વાયુ કોષ્ઠો પર અસર કરે છે.
હવાઈ કોષ્ટક તોડી નાખીશ એટલું ફેફસો ખરાબ કરે. હા, વધુ અસરના કારણે ફેફસો આખું ખલાસ થઈ જાય તો શ્વાસ લઈએ પણ આપણને ઓક્સિજન ન મળે, હવા લેવાય પણ અંદર ઓક્સિજન જ ન મળે અને એના કારણે શ્વસનની અંદર શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતી હોય. આ શરદી વાયરસથી જ થાય અને એ શરદીનો રિનો વાયરસ છે તો આ પણ એક રિનો વાયરસ પ્રકારનો વાયરસ છે આ કોરોનાનો. હા, પણ એ ઘાતક છે, જ્યારે આ ઘાતક નથી. તો આ શરદી પછી હિપેટાઇટિસ, ડેન્ગ્યુ, આમાં ડેન્ગ્યુ પણ ખરું, હિપેટાઇટિસ હિપેટાઇટિસ એ, હિપેટાઇટિસ બી, આ બધા છે ને રોગો, એ બધા પછી હર્પીસ, હા હર્પીસ જોસ્ટર, હર્પીસ સિમ્પ્લેક્સ, ચિકનગુનિયા, ચિકનગુનિયા, આ બધા જેનાથી થતા રોગો એ શું વાયરસથી થતા. એ આખું એ નામ જોવો એટલે ખ્યાલ આવવો જોઈએ કે આ વાયરસથી થતો રોગ કહેવાય. તો બધા રોગો પછી કૃમિજન્ય રોગો, કૃમિથી કયો સૂત્રકૃમિ સમુદાયમાં આવે ને બધા કૃમિ, તો કૃમિજન્ય કાય કૃમિજન્ય રોગો. તો કૃમિજન્ય રોગોની અંદર હાથી પગો પહેલો, હાથી પગો, પગની અંદર લસિકા વાહિનીઓ અને લસિકા વાહિનીઓમાં જ આ કૃમિ જોવા મળે ફાઇલેરિયા કરીને, તો જેના કારણે આપણો પગ લસિકા વાહિની સૂજી જાય, પગ આખો ખોટો જાડો બની જાય અને એવો હાથીના પગ જેવો પગ બની જાય. પછી ટ્રાઇકો ટ્રાઇકોનોસિસ 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 ટ્રિપિનેમા જોવા દ્વારા કે જેના કારણે ખંજવાર આવતી હોય છે, તો એવો રોગ ટ્રાઇકોનોસિસ. પછી લીવર રોટ, લીવર રોટ લીવર ઉપર અસર કરે, લીવર રોટ આ યકૃતનો લીવરનો રોગ કહીશું. પછી ટેનિયાસિસ, ટેનિયાસિસ અને એસ્કેરિયાસિસ, ટેનિયાસિસ અને એસ્કેરિયાસિસ એટલે આપણે કહીશું કયો, તો કરમિયાનો રોગ, કરમિયા પડ્યો હોય અતરડાની અંદર, તો એસ્કેરિસ, એસ્કેરિયાસિસ, એસ્કેરિયાસિસ, આટલા રોગ કૃમિજન્ય રોગ ખ્યાલ આવે, કૃમિથી થતા રોગ કહીશું. તો આ રોગ તો આપણે યાદ રાખીશું. એમાં ટાઈફોઈડ તમે જુઓ તો ટાઈફોઈડ જે કીધો ને આપણે પ્રજીવ, ટાઈફોઈડ એટલે બેક્ટેરિયાથી થતો રોગ, ટાઈફોઈડ લખે ને આપણે ટાઈફોઈડ બેક્ટેરિયા થતો રોગ, તો આ બેક્ટેરિયા થતો રોગ જે કહીશું અને બેક્ટેરિયા કહેવાય તો કશાયુક્ત, કશાવાળા બેક્ટેરિયા, બેક્ટેરિયા થતો રોગ પણ આપણે કયા કહીશું તો કશાયુક્ત બેક્ટેરિયા દ્વારા રોગ થતો હોય. હા, તો એવો રોગ છે એ ટાઈફોઈડ યાદ રાખજો, કશાયુક્ત બેક્ટેરિયા દ્વારા ફેલાયેલી. ટાઈફોઈડની સારવારમાં એમ્પિસિલિન અને ક્લોરામફેનિકોલ જેવી એન્ટીબાયોટિક આપવામાં આવે. એની સારવારમાં શું ટાઈફોઈડ થયો તો એમ્પિસિલિન અને ક્લોરામફેનિકોલ, આ બે એન્ટીબાયોટિક છે, એમ્પિસિલિન આપવામાં આવે જેથી આ બેક્ટેરિયાને વૃદ્ધિ અટકાવે. એવું એન્ટીબોડી છે કે જેથી જેના વ્યક્તિના શરીરમાં આ બેક્ટેરિયા થયા છે, કશાયુક્ત બેક્ટેરિયા થયેલા છે, તો તેની વૃદ્ધિ અટકે. કારણ કે એમ્પિસિલિન એન્ટીબાયોટિક એવી દવા છે કે જેની વૃદ્ધિ અટકે, એનો વધારો થાય નહીં. એન્ટીબાયોટિક દવા છે આ જેના કારણે
એનો ઉત્પાદ એટલે એમ્પીસીની દવા આપો, એન્ટીબાયોટિક આપો, એટલે પહેલાંની વૃદ્ધિ જે થતી હતી ને, મોટા મોટા વધ્યા જતા હતા, એ વૃદ્ધિ અટકી જાય, એને વધવા માટેના અંતઃસ્ત્રાવ બંધ થઈ જાય, વધવા સાથેના અંતઃસ્ત્રાવ બંધ થઈ જાય. કારણ કે એ એન્ટીબાયોટિક છે, એના માટેનો પ્રતિરોધક દ્રવ્ય જેને વૃદ્ધિ થતી અટકાવે. તો આપણે કહીશું આ તો ટાઈફોઇડની અંદર ટાઈફોઇડનો રોગ જે કીધો એ સાલ્મોનેલા ટાઈફી દ્વારા થાય ધ્યાન આપજો. અને બેક્ટેરિયાની સામાન્ય મનુષ્યના આંતરડામાં જોવા મળે છે. અને ત્યાં સુધી આ રોગ 1 થી 5 વર્ષના વયમાં જે બાળકો છે બાળકોમાં જલ્દી થાય. સામાન્ય દર વર્ષે 1.5 મિલિયન લોકો ટાઈફોઇડથી પીડાય, રોગ થાય છે, પીડાય છે, દવા લે મટી જાય, પણ એટલા લોકો પીડાતા હોય. અને લગભગ આપણે કહીશું 1 થી 5 વર્ષની ઉંમરની જો બાળકો હોય તો એને જલ્દી અસર થાય છે, કાં તો કોમળ કોમળ આંતરડા હોય અને એમાં આ ટાઈફોઇડના જે કહીશું ટાઈફોઇડના જે બેક્ટેરિયા એના પર એટેક કરતા હોય, તો એવો રોગ આપણે આ બતાવીશું. એના ચિહ્નો શું ને એના શું આ બધું એ તો આપણે ખ્યાલ છે. અને આની એક જ દવા કસોટી માટે તો વિડાલ ટેસ્ટ, વિડાલ કસોટી થયો અને સારવાર કરવી હોય તો એન્ટીબાયોટિક આપવાની. એ રોગ માટે ટાઈફોઇડ રોગ માટે આપણી બાબત જરા ધ્યાન રાખીશું. ચલો ન્યુમોનિયાનો રોગ, તો ન્યુમોનિયાના રોગની અંદર તો ન્યુમોની અને હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝી જેવા બેક્ટેરિયા દ્વારા થાય છે. સ્ટેપ્ટો મનુષ્યની અંદર જો ન્યુમોનિયા થતો હોય તો બે જાતના છે, એક તો સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિયા અને હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝી, આ ઇન્ફ્લુએન્ઝા અને આ જેવા બેક્ટેરિયા દ્વારા થાય છે. એ સામાન્ય રીતે ન્યુમોનિયા ન્યુમોકોકસ કહેવાય, ક્યારે સ્ટેપ્ટોકોકસ ન્યુમોની એ સામાન્ય રીતે ન્યુમોકોકસ તરીકે ઓળખીશું. તો આ ન્યુમોનિયા ફેફસાની ગંભીર બીમારી છે, વાયુકોષ્ઠો અને શ્વાસ વાહિકામાં પ્રવાહી એકઠું થાય છે. આ કેવો રોગ કહીશું, સીધો વાયુકોષ્ઠો ઉપર અસર કરે, જે ઘણા વાયુકોષ્ઠોનું બનેલું ફેફસું છે ફેફસા ઉપર ડાયરેક્ટ પહેલાં વાયુકોષ્ઠને વધારે, જેના કારણે એમાં પ્રવાહી ભરી જાય, શ્વાસ વાહિની હોય અને આ કહીશું વાયુકોષ્ઠોનું હોય પ્રવાહી એકઠું થાય, જેના પરિણામે ફેફસાને જીવવા માટે પૂરતો ઓક્સિજન મળતો નથી, ફેફસાને જીવવા અને અન્ય અંગોને પણ પૂરતો ઓક્સિજન આપી શકાતો નથી. કારણ કે ગ્રહણ કરતું અંગ જ છે વાયુકોષ્ઠ ઓક્સિજન, એ ગ્રહણ કરે જ તો બીજાને આપે, એ પોતે વાપરે અને બીજાને આપે, પણ પોતે જ ગ્રહણ કરી શકતો નથી. એવો આ ન્યુમોનિયા છે, એટલે આ પણ બેક્ટેરિયાથી થતો રોગ કહીશું. આનો સેવનકાળ કેટલો છે, એક વખત આ બેક્ટેરિયાનો ચેપ લાગે ત્યારે એનો સેવનકાળ 1 થી 3 દિવસ. બેક્ટેરિયા આપણા જો શરીર ઢીલું પૂછવું હોય તો 1 થી 3 દિવસની અંદર વૃદ્ધિ ચાલુ થઈ જાય, એનો સેવનકાળ છે એટલો. અને ન્યુમોનિયા સામાન્ય રીતે વૃદ્ધોમાં ખાસ જોવા મળે, બાળકો અને બીજા વૃદ્ધોમાં જોવા મળે. તેના ચિહ્નોની અંદર તો ખ્યાલ છે, દર્દ થાય શ્વાસોશ્વાસમાં, પછી માથામાં દુખાવો, કેટલાક કિસ્સામાં તો હોઠ અને ઓગળીના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય, જ્યારે ન્યુમોનિયા તીવ્ર ન્યુમોનિયા હોય અથવા આ બેક્ટેરિયાની તીવ્ર અસર હોય. તો તીવ્ર અસરથી તમે જો તેના નખ છે ને જે સફેદ દેખાય છે એ સફેદને વાદળી થઈ જાય, આટો કલર બની વાદળી રંગના બની જાય, આ એની તીવ્ર અસર છે. પછી ન્યુમોનિયામાં ઘણીવાર અપૂરતું પોષણ, એના અપૂરતા પોષણના કારણે પણ આ ચડી બેસે છે બેક્ટેરિયા. રેઝિસ્ટન્ટ પાવર ઓછો હોય પછી આલ્કોહોલ અથવા દવાની વિપરીતતા, આલ્કોહોલનો ઉપયોગ કરો દવાની અસર થઈ હોય તો પણ આ બેક્ટેરિયા જરા વિકસે છે શરીરની અંદર. અને ઇન્ફ્લુએન્ઝા જેવા અન્ય રોગોના ચેપના કારણે શરીરની પ્રતિકારકતા ઘટે છે, પ્રતિકારકતા ઘટે એટલે આ રોગ થાય. ગર્ભા લોયુક્ત હોય, ગર્ભા પણ તમે જુઓ તો
કવર નીકળે છે ને, ગળફા કફ નીકળે તો એની અંદર લોહી પણ નીકળે છે. શરીરમાં કોઈ નસ થતી હોય એનાથી નીકળેલું લોહી, ન્યુમોનિયા બેક્ટેરિયા જે કહીશું, એ ન્યુમોનિયા એ બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ કહીશું. બરાબર, બેક્ટેરિયાથી ફેલાય. હવે સામાન્ય એવો રોગ આપણે કહીશું શરદી, તો શરદીની પણ આપણે બધી વાત કરી, એ ઓછામાં ઓછી 3-7 દિવસ રહે. કયો? રિનોવાયરસ છે એના માટે. એના વાયરસ કયા છે? રિનોવાયરસ. હવા શરદી એક વ્યક્તિમાં બીજી વ્યક્તિમાં અડવાથી થાય, ચેપી કહીશું આપણે, સંપર્કજન્ય કહેવાય. કયો? ચેપગ્રસ્ત સિંગ, ખાંસી અથવા ચેપગ્રસ્તની પેન વાપરો, ચોપડીઓ વાપરો, આ થતો રોગ કહીશું આપણે. હવે મેલેરિયા એક અગત્યનો રોગ કહીશું, જેમાં પ્લાઝ્મોડિયમ નામના છે ને, પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવ છે, એવો સૂક્ષ્મ પ્રજીવ દ્વારા આ રોગ થતો જોવા મળે. એમાં પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરસ એ વિવિધ પ્રકારના મેલેરિયા માટે જવાબદાર છે. મેલેરિયા બે ટાઈપની છે, ફેલ્સીપેરસ એટલે ઝેરી મેલેરિયા, બરાબર, તો એ મેલેરિયા ઝેરી ફેલાવેલી હોય તો એનું આખું જીવનચક્ર આપણે એનું જોવા છે. અને મેલેરિયાનો રોગ માટે પ્લાઝ્મોડિયમ ની વાત કરવાની છે આપણે. એના યજમાન બે, કયો? તો યજમાન કયા બે? તો એક તો આપણે કહીશું મનુષ્ય અને બીજું કહીશું મચ્છર. મચ્છરથી રોગ થાય છે એમ ને, મચ્છરથી રોગ ફેલાય. મેલેરિયા મચ્છરથી થાય, મચ્છરથી ના થાય. એ તો એનો એક વાહક છે. વાહક એની અંદર જે પસાર થાય છે, આવ્યો, છતાં પણ એને કોઈ અસર કરતો નથી. મેલેરિયાનો આ પ્રજીવ જે કઈ વેરામાંથી પસાર થાય પણ મચ્છરને કોઈ નુકસાન કરતો નથી, એને કંઈ મેલેરિયા થતો નથી. પણ એ જ વાહક આપણા શરીરમાંથી પસાર થાય છે તો તે વખતે આપણને તાવ આવે છે, ટાળવાય છે, અને મેલેરિયા થયો જેવા રોગનું દેખાય છે આપણને. પ્લાઝ્મોડિયમથી થાય છે, જે આપણા શરીરની અંદર યકૃતને આપણા રક્તકણોને અસર કરે છે, તે વખતે આપણને તાવનું બધું આવે છે. બાકી મચ્છરથી મેલેરિયા થતો નથી. એટલા માટે આપણે મચ્છર કેમ મારીએ છીએ? કારણ કે લાવે ને, વહન કરીને લાવે ને. ઉંદર કેમ મારવાના? તો પ્લેગ નામના જે છે ને, એના બેક્ટેરિયા કે વાયરસ છે તો એને લાવે નહીં. એનો વાહકને મારો એટલે રોગ આવે નહીં, વાહકો નીકળી જાય એટલે ઓટોમેટિક આપણને રોગ થાય નહીં. મચ્છર કરડે ને, મચ્છર માર ન હોય તો મચ્છર આપણને કરડે ને, તો એના કારણે આપણે સ્પોરો જોઈ જ, જે મચ્છરનું પહેલું સ્ટેજ જે કહીશું તે આપણા શરીરમાં આવે નહીં. એટલે આ બે વાહકો છે. કહ્યું એક તો પ્રાથમિક પ્લાઝ્મોડિયમ યજમાનમાં માત્ર અલિંગી જીવનચક્ર કહ્યું. પ્રાથમિક યજમાન જે છે ને તો એની અંદર અલિંગી જીવનચક્ર છે. યજમાનમાં માત્ર અલિંગી જીવનચક્ર છે. અને દ્વિતીય યજમાન જે કહ્યું, જે મધ્યસ્થ યજમાન અથવા વાહક યજમાન, હા, એ માદા એનો ફિલિસ પ્લાઝ્મોડિયમ માટે દ્વિતીય યજમાન તરીકે વર્તે છે, એનો ફિલિસ મચ્છર, જે લિંગી ચક્ર અને અલિંગી ચક્ર એમ બંને તે યજમાનમાં પૂર્ણ થાય. આપણામાં શરીરની અંદર જે મચ્છરનો પ્લાઝ્મોડિયમ પસાર થાય છે તો તેમાં ફક્ત ને ફક્ત અલિંગી પ્રજનન, બાકી લિંગી પ્રજનન કેવો? તો લિંગી પ્રજનન તો આની અંદર છે, મચ્છરની અંદર. અને વળી પાછું એનું અલિંગી પ્રજનન જોવા મળે, બે જાતના પ્રજનન એની અંદર જોવા મળે, એ રીતે પસાર થતો જોવા મળે. તમામ તબક્કા વાંદરામાં પણ જોવા મળે. આપણામાં જે રીતે તબક્કા જોવા મળે, હા, તો એ તબક્કા આપણા વાંદરાની અંદર પણ જોવા મળે. પરંતુ વાંદરાને મેલેરિયાની અસર થતી નથી. આ જાતના તબક્કા વાંદરામાં પસાર થાય, પણ આપણના રક્તકણો તૂટી જાય, ફાટી જાય, તાવ આવે છે,
ટાળવાય છે, આ બધા ચિહ્નો દેખાય, એક પ્રમાણેની અસર થાય છે. તેઓ આગળ કહો તો વદરામાં પણ થાય છે, આ ધ્યાન રાખજો. પણ વદરાની અંદર ટાળ કે તાવ કે મોત થતું નથી, અને એનું મેલેરિયા થતું નથી. હા, પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર આપણામાં જેમ ચાલે છે તેમ વદરામ ચાલે છે. પણ આપણામાં ચાલે છે દરમિયાન આપણને ટાળ તાવ ને એમ કંઈ મેલેરિયાનો રોગ થાય છે, વદરામાં એ થતો નથી. તો હા, આપણે કહીએ પ્લાઝ્મોડિયમના જીવનચક્ર બે વેદમાન છે મનુષ્યને મચ્છર. હવે મચ્છર હોય પણ કોણ? તો માદા. પ્લાઝ્મોડિયમ માટે માદા, એનો ફિરિશ નર નહીં, એનો ફિરિશ માદા. તો એમાંથી પસાર થાય ક્યુલેક્સ મચ્છર, એનો ફિરિશ મચ્છર બધાથી છે ને, તો એની માદા અહીંયા અસર કરે. પ્લાઝ્મોડિયમનો નાશ કરવો એ ઘણા બધા યજમાન હોવાના કારણે ખૂબ જ અઘરો છે. પ્લાઝ્મોડિયમને આપણે નાશ કરવો હોય, પ્લાઝ્મોડિયમ તો દેખાય નહીં, અને કોકના દ્વારા એ આખું પાછું કોકના દ્વારા વહન પામે છે, અને એનું વહન કરનાર છે મચ્છર. મચ્છર દેખાય, અને આ પણ કેટલા બધા વાહકો છે મચ્છર, ઘણા બધા વાહકો છે. એટલા માટે આપણે સંપૂર્ણ મેલેરિયાને નાબૂદ કરી શકતા નથી. બીજું કારણ એ પણ છે કે રસી બનાવવી પણ શક્ય નથી, અને રસીએ બનાવી નથી બનાવી શકતા નથી. એના પ્રયત્નો ચાલે છે પણ શક્ય નહીં, કારણ કે એના યજમાન બે છે. એક તો મનુષ્ય, કારણ કે મનુષ્યના શરીરમાં પ્લાઝ્મોડિયમ દાખલ થયા બાદ કોઈપણ પ્રકારની રોગ પ્રતિકારકતા ઉદ્ભવતી નથી. એનો આ પ્લાઝ્મોડિયમ શરીરમાં આપણા શરીરમાં દાખલ થાય, ભલે એ સ્પોરોઝોઇટ દાખલ થાય કે ગમે તે પ્લાઝ્મોડિયમનો દાખલ થાય, તો આપણા શરીરમાં હોમે એન્ટીબોડી કોઈ બનતી નથી. આપણે એન્ટીબોડી બનાવી શકતા જ નથી, તો બહાર બનાવવી પડે. બહાર પણ શક્ય નથી, એટલે આપણે કોઈ પણ પ્રતિકારકતા ઉદ્ભવતી નથી સામનો કરવા માટે. પ્લાઝ્મોડિયમનો જંતુ શરીરમાં દાખલ થાય, આપણા શરીરમાં એટલે એન્ટીજન તરીકે દાખલ થાય, તો શરીરમાં રહેલી બી કોષો અને ટી કોષો, બી કોષો અને ટી કોષો જે છે એનામાં કોઈ જાતની રોગ પ્રતિકારકતા આવતી જ નથી. અને આ માટે જન્મજાત પણ પ્રતિકારકતા આવતી, ઉર્પાજીત નથી અને જન્મજાત નથી. કયો રોગ છે કે જેના કારણે આપણને જન્મજાત પ્રતિકારકતા એની નથી મળતી, કે આપણે જીવન દરમિયાન એને એન્ટીબોડી બનાવી શકતા નથી? તો કઈ એવો રોગ? આપણે જોવા મેલેરિયાનો રોગ, જેમાં પ્લાઝ્મોડિયમ સામે શરીરમાં દાખલ થયા પછી પ્લાઝ્મોડિયમ સામે એન્ટીબોડી બનાવી શકતા નથી, કે આપણને વારસામાં પણ આ મળી નથી, કયો? જેથી આપણે આ રોગ અટકાવી શકીએ, બંધ થાય. ચલો, પ્લાઝ્મોડિયમના રંગસૂત્રો કેટલા છે? તો પ્લાઝ્મોડિયમના રંગસૂત્રો 10 છે. પ્લાઝ્મોડિયમ જે જોવા મળે એના રંગસૂત્રો 10. મેલેરિયાની અંદર આ બધી વિગત દ્વારા ધ્યાન રાખજો. એમાં યજમાન બે, મેલેરિયા થાય છે કોને યાદ રાખજો, મચ્છરથી મેલેરિયા થતો નથી. મચ્છર એ મેલેરિયાના પ્લાઝ્મોડિયમના વાહક છે, પ્લાઝ્મોડિયમથી આપણને મેલેરિયા થાય. અને પણ મચ્છર તો શું છે, તો એના ખટારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્લાઝ્મોડિયમ લઈ જાય છે, અને એમાં ખાસ કરીને આપણને કરડે છે ને, એટલે એ રોગ થાય છે. મચ્છરને મારી નાખો રોગ થાય, પણ આના વાહકો મચ્છરો કેટલા બધા છે, ઘણા છે, એટલે આપણે સંપૂર્ણ ત્યાં મેલેરિયાને નાબૂદ નથી કરી શકતા. પછી એની રસી પણ નથી, કારણ કે યજમાનો બે છે, પણ આપણું શરીર એની સામે રોગ પ્રતિકારકતા દર્શાવતું જ નથી, એટલે એન્ટીબોડીના ઉત્પન્ન કરી શકતા જ નથી, એટલે એની કોઈ રસી પણ નથી. બહારથી પણ બનાવવા જઈએ છીએ તો બે યજમાન છે, બાકી કોના યજમાન? બે યજમાન વિરુદ્ધ બનાવવી પડે, એટલે આની રસી શોધવી અને બનાવવી એ પણ અઘરી છે.
અને એના રંગસૂત્રો પ્લાઝ્મોડિયમ જે કહીશું પ્રજીત, એમાં રંગસૂત્રો કેટલા? પ્લાઝ્મોડિયમ આપણું જે મેલેરિયા માટેનું પ્રજીવ છે, પહેલો સમુદાય છે, પ્રજીવ સમુદાય પ્રોટો જુવા કહેવા શકીએ. પ્લાઝ્મોડિયમ આવું બહુ બહુ જ છે. હજુ અમીબા એમાં હોય પણ અમીબા આ ટાઈપ છે, આની જાગરણ આ તો પ્લાઝ્મોડિયમની વાત છે. હા, પ્રજીવ તો આમાં રંગસૂત્રો કેટલા? જેમાં આપણે તેવી જોડી છે એટલે આપણે કહીશું 47 રંગસૂત્રો, તો આની અંદર રંગસૂત્રો કેટલા? તો 10 જોડી. એને શું કહીશું? એની અંદર 10 સંખ્યા કેટલી? 10 સંખ્યા છે, 10 જોડી ને 10 સંખ્યા અને 5 જોડી. રંગસૂત્રોની જોડી કેટલી? તો 5 જોડી. અને સંખ્યા કેટલી? તો 10 જોડી એટલે ડબલ. 1953 સાલની અંદર નેશનલ મેલેરિયા એરેડિકેશન પ્રોગ્રામ કહેવાય, આ એક છે સંસ્થા ચાલે છે. 1953માં રાષ્ટ્રીય મેલેરિયા ઉન્માશ પ્રોગ્રામ, એટલે આપણે કહ્યું રાષ્ટ્રીય રીતે મેલેરિયાને નાબૂદ કરવા માટેનો પ્રોગ્રામ શરૂ કરેલો. ક્યારે આખે મેલેરિયાને નાબૂદ કરવા માટેનો પ્રોગ્રામ ચાલુ થયો છે? મેલેરિયાને નાબૂદ કરવા માટે એટલે મચ્છરને મારો, દવાઓ સોંપો, પાણી ભરાતું અટકાવો, આ બધો પ્રોગ્રામ 1953થી ચાલતો હોય. છતાં પણ હજુ અત્યાર સુધી એનો કોઈ દવા નથી, દવા તો રસી નથી બનાવી શકે. આપણા શરીરની અંદર એના સામે એન્ટીબોડી ઉત્પન્ન થતા જ નથી, આપણે રસી બનાવવું બહુ મુશ્કેલ છે. બાકી આને નાબૂદ કરવા માટે તો 1953માં ભારત સરકાર દ્વારા આ ચાલુ કર્યું છે. આ એક સંસ્થા છે, નેશનલ મેલેરિયા એરેડિકેશન પ્રોગ્રામ. પ્લાઝ્મોડિયમની ક્રિયાશીલતા માટે બે મુખ્ય સ્થાન નીચે મુજબ છે. એક તો પ્લાઝ્મોડિયમ ક્રિયાશીલ રહે તો આપણું યકૃત, અને બીજું કહીશું રેડ બ્લડ સેલ આરબીસી. યકૃત અને રેડ બ્લડ સેલ આરબીસી રક્તકણો, આ બે મત એ પ્લાઝ્મોડિયમ બચે આ જીવન પસાર કરે. એ પ્લાઝ્મોડિયમ જંતુ સક્રિય અને સક્રિય જો રહેતો હોય તો આ બે અંગો મળે. આપણા શરીરમાં પ્લાઝ્મોડિયમ જંતુ કયા અંગમાં સક્રિય રહે છે? યકૃત અને રક્તકણો. યકૃત અને રક્તકણો, રક્તકણો કહ્યું આરબીસી, રેડ બ્લડ કોર્પિકલ અથવા કહ્યું રેડ બ્લડ સેલ. કારણ કે જે કંઈ જંતુ દાખલ થવાનો પ્લાઝ્મોડિયમનો અને સ્પોરોજોઇડ તરીકે, સૌથી પહેલો પોરો સ્પોરોજોઇડ તરીકે આપણે શરીરમાં દાખલ થાય, અને શુદ્ધ યકૃતમાં અને યકૃતના કોષોમાં જાય. એક કોષમાંથી નીકળીને બીજા કોષમાં, બીજા કોષમાંથી નીકળીને ત્રીજા કોષમાં, એમ કહીને આ બધું યકૃતના કોષમાંથી પોષણ મેળવે. ગોળ હતો, લોબો થાય, લોબો હતો ત્રાકાકાર થાય, ત્રાકાકારમાં આ જાય સ્ટેજો બદલાય. એ દરેકના નામ આપેલા જ છે, એનું નામ બદલાઈ જાય. જેમ થોડો આકાર બદલે એનું નામ બદલી ગયું, અને એમ કરતો કરતો આ યકૃતમાંથી બહાર નીકળીને રક્તકણમાં પ્રવેશે, રક્તકણમાં પ્રવેશે, નીકળે, પ્રવેશે, વૃદ્ધિ પામે, વધે, આ બધું થતું જોવા મળે. અને એ રક્તકણો દ્વારા ગેમેટ બને, જન્યુઓ બને. એમાં શું બને? જન્યુઓ બને, પ્રજનન કોષો બને. પણ પ્રજનન કોષોનું મિલન આપણા શરીરમાં નહીં. જે વખતે મચ્છર કરડે ને તો તે વખતે લોહી લે ને, તો એ વખતે આપણે જે ગેમેટ બનેલા છે, આપણા શરીરમાં જે ગેમેટ બનેલા છે, જન્યુઓ જે બન્યા છે, એ જ લઈ લે છે. નરજન્યુ માદા જન્યુ બે ખેંચી મચ્છર લઈ જાય, અને થઈને ઓતાળામાં જાય, આંતરડાની અંદર બંને ભેગા થાય છે ગેમેટ. ત્યાં લિંગી પ્રજનન થાય છે મચ્છરમાં. આપણામાં તો ગેમેટ બને છે, પછી
તમે જુઓ તો એ જે સ્પોરોજોઇડ કે બીજા જે છે તે પણ સંખ્યામાં વધારો થાય, વૃદ્ધિ પામે છે, હા, રક્તકણોને તોડી નાખે, યકૃતના કોષને પણ તોડી નાખે છે, આ બધું કરે છે, પ્રાગુણ્યમ વધે છે, એટલે બધું અલિંગી પ્રજ્ઞાન જ ચાલે છે. આપણા શરીરમાં શું ચાલે છે? અલિંગી પ્રજ્ઞાન. અને આપણા શરીરમાં બનેલા જે જન્યો છે એ મચ્છર દ્વારા ખેંચે, મચ્છરમાં બી ભેગા થાય, લિંગી પ્રજ્ઞાન ત્યાં જોવા મળે, પછી એની કોપીઓ બનતી છે. એટલે અલિંગી પ્રજ્ઞાન અને લિંગી પ્રજ્ઞાન બંને મચ્છરમાં. જ્યારે આપણા શરીરની અંદર જીવનચક્રનું તો આપણે ફક્ત અને ફક્ત લિંગી પ્રજ્ઞાને, એમાં ફક્ત અને ફક્ત અલિંગી પ્રજ્ઞાન જ થતું જોવા મળે. કયો યજમાન છે કે જેની અંદર ફક્ત અલિંગી પ્રજ્ઞાન થાય? તો મનુષ્ય. અને મેલેરિયાની અંદર કયો યજમાન છે કે જેની અંદર અલિંગી પ્રજ્ઞાન લિંગી પ્રજ્ઞાન બંને થાય? તો આપણે કહ્યું મચ્છર. તો એ રીતે મેલેરિયાની અંદર આપણે હજુ એની અંદર કયા સ્ટેજ છે, શું છે, એ બધું આપણે જોવાનું છે ડિટેલમાં. કારણ કે આમાંથી પ્રશ્નો ઘણા બધા હોય, કઈ કઈ અવસ્થામાંથી શું અવસ્થા બની, સ્પોરોજોઇડ, સ્પોરોજોઇડમાંથી ક્રિપ્ટોજોઇડ્સ, ક્રિપ્ટોજોઇડ્સ જે બન્યા તો તેની અંદરથી તમે જુઓ તો બીજા મેટા ક્રિપ્ટોજોઇડ્સ, ક્રિપ્ટોજોઇડ્સમાંથી મેટા ક્રિપ્ટોજોઇડ્સ અથવા એને કહીશું ફેનેરોજોઇડ્સ, અને એની અંદરથી તમે જુઓ તો મેરોજોઇડ્સ, મેરોજોઇડમાંથી મેટા ક્રિપ્ટોજો મેરોજોઇડ્સ કયો, અને એની અંદરથી પછી મેક્રો મેટા ક્રિપ્ટો જોઇડ્સ, મોટા બને નાના બને થયો, પછી એની અંદરથી ગેમેટ બને, પછી ક્રિપ્ટો મેરોજોઇડમાંથી પ્રોટોજોઇડ્સ, માઇક્રો મેટા ક્રિપ્ટો મેરોજોઇડ્સ થયો, પછી એ રીતે વર્તુળાકારના બને અને આખું એક સ્ટેજ બને છે સિગ્નેટ, સિગ્નેટ રિંગ સ્ટેજ. અને એ પ્રમાણે અમીબા જેવા બની અને આખા રચનામાં આપણે બનતા હોય, બરાબર, એ કેટલી અવસ્થાઓ હોય એ વચ્ચે એ બધી ડિટેલમાં આપણે આવતી વખતે જોઈશું, બરાબર. Thank you.